હેલો એવરીવન, કેમ છો બધા? આજથી આપણી શાળામાં ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરવામાં આવી રહી છે. એમાં ધોરણ 7માં હું તમને લોકોને ગ્રામરનો ટોપિક સાદો વર્તમાન કાળ ચલાવવાની શીખું. સાદો વર્તમાન કાળ એટલે કે શું? તો જે ક્રિયા આપણે રોજ કરતા હોઈએ, રોજિંદી ક્રિયા, કે સવારે ઊઠવું, તે રાત્રે સૂવે ત્યાં સુધી આખા દિવસ દરમિયાન જે કાંઈ ક્રિયા આપણે લોકો કરીએ છીએ, તે બધી જ સાદા વર્તમાન કાળમાં આવે છે. બીજું છે ટેમ વસ્ત દીધી, એટલે કે જેને આપણે ટેમ પડી ગયું, ઘણા ને અઢા હાથે લખવાની કોઈ હોય, કોઈને સવારમાં ચા પીવાની ટેવ હોય, એ જે હેબિટ તમારી જે હોય એ બધી પણ સાદા વર્તમાન કાળમાં આવે છે. ત્રીજું છે સાર્વત્રિક સત્ય, એટલે કે સનાતન સત્ય. સૂર્યનું પૂર્વમાં આવવું, પશ્ચિમમાં થંભવું, એ બધું સાર્વત્રિક સત્ય છે. વૈજ્ઞાનિક સત્ય હોય, જેમ કે ન્યૂટનનો નિયમ છે, ગુરુત્વાકર્ષણનું બળનો, એ બધું જે નિયમ આવે છે તે, એ બધું જ હંમેશા સાદા વર્તમાન કાળમાં આવે છે. સાદા વર્તમાન કાળને એના ઓળખ માટેના શબ્દો આપેલા છે કે ટુડે એટલે કે આજે, એવરીડે એટલે કે દરરોજ, ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે કે કદીને, સમટાઈમ્સ એટલે કોઈ વખત, યુઝવલી એટલે કે સામાન્ય રીતે, ઓફર એટલે કે વારંવાર, એવા બધા શબ્દ છે જે સાદા વર્તમાન કાળના ઓળખ માટે તમને લોકોને આપવામાં આવે. સાદા વર્તમાન કાળની અંદર ટુ બી ના રૂપ બીનો મતલબ થાય છે કે છે, તો ટુ બી ક્રિયાપદ છે, એના રૂપો આપેલા છે એમ, ઇઝ અને આર. એનો ઉપયોગ તમારે કરતા પ્રમાણે કરવાનો. આપણે લોકોને અહીં આગળ એક વચન અને બહુવચન આપેલું છે, એમાં આઈ, વી, યુ, યુ, ઈ, શી, ઈટ અને તે, એ બધા છે સર્વનામ, કે નામની જગ્યાએ આપણે જે શબ્દ વાપરીએ છીએ તેને કહેવાય છે સર્વનામ. તો એમાં ટુબીના રૂપોનો ઉપયોગ ક્યાં કેવી રીતે કરવો એનો એ તમને આપેલા આપણે પુસ્તક દ્વારા સમજાવ્યું. તો આઈ પ્રથમ પુરુષ, આઈ ત્યારબાદ એક વચન આઈ જોડે એમ, એનું બહુવચન આઈ નું બહુવચન થાય છે વી, તો વી જોડે આઈ. બીજો પુરુષ યુ, યુ જોડે આ, એનું પણ બહુવચન યુ અને યુ જોડે આ. ત્રીજો પુરુષ એક વચનમાં હી, શી અને ઈ. હી એટલે કે કોઈ છોકરા માટે જે સર્વનામ વપરાય છે એના નામની જગ્યાએ આપણે જે શબ્દ વાપરીએ, એટલે કે છોકરો હોય તો હી, છોકરી હોય એના માટે શી, અને નાન્યતર જાતે કે પ્રાણી પક્ષી વસ્તુ વગેરે માટે આપણે ઈટનો ઉપયોગ કરીએ છીએ, તો એની જોડે ઈઝ ક્રિયાપદ આવે છે. અને એ બધાનું બહુવચન, કારણ કે એક છોકરો તો આપણે લીધી, પણ બહુ બધા છોકરો તો આપણે એનું બહુવચનમાં કહીએ દે. એક છોકરી હોય તો શી, તો વધારે હોય તો બોલીએ છીએ દે. અને ઈટને કંઈ નાન્યતર જાતે માટે તો એ પણ એક કરતાં વધારે હોય એટલે બહુવચન હોય તો એનું પણ ક્રિયાપદ, એનું પણ બહુવચન થાય છે દે. તો એની જોડે ક્રિયાપદ આવે છે. અહીંયા તમને વાક્ય રચના શબ્દ, કે વાક્ય રચના કરવી હોય તો કેવી રીતે, તો પહેલું આવે છે સબ્જેક્ટ એટલે કે કરતા, બીજું આવે છે કે ક્રિયાપદ એટલે કે ટુ બી નું રૂપ, પ્લસ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અને પ્લસ અધર્સ એટલે કે બીજા વધારાના પાછળના જે શબ્દ હોય તે. અહીંયા એક્ઝામ્પલ તરીકે આપ્યું કે આઈ એમ અ ટીચર, તો એ આઈ અહીંયા એમ કે ટુ બી નું રૂપ આવે એ ટીચર, એટલે હું શિક્ષક છું. સેકન્ડ વી આર સ્ટુડન્ટ્સ, એટલે વી આર તો એનું આવશે આર એની સાથે, એટલે કે અમે વિદ્યાર્થીઓ છીએ. અને નેહા ઇઝ અ સિંગર, એટલે કે નેહા ગાયિકા છે. તો એ રીતે ટુ બીના રૂપનો આપણે ઉપયોગ કરીએ છીએ, કે આઈ જોડે એમ, વી, યુ, ધે જોડે આર, અને હી, શી, ઈટ જોડે ઇઝનો ઉપયોગ થાય છે. સેકન્ડ છે ટુ હેવ ક્રિયાપદ, હેવ એટલે કે હોવ, કે મારી પાસે છે. તો હેવના પણ બે રૂપો છે, હેવ અને હેસ. એમાં પણ તમને કહીએ કોષ્ટક દ્વારા સમજાવવામાં આવ્યું છે કે એક વચન એમાં બહુ વચન, એમાં પ્રથમ પુરુષ આઈ, તો આઈ જોડે શું આવે છે હેવ, એટલે મારી પાસે છે. એનું બહુ વચન વી, તો વી જોડે પણ હેવ, એટલે અમારી પાસે છે. બીજા પુરુષમાં યુ, યુ જોડે હેવ, તો યુ એટલે તમારી પાસે છે, અને એનું બહુ વચન પણ યુ એટલે તમારા બધાની પાસે છે. એવી જ રીતે ત્રીજો પુરુષ એક વચન, એમાં હી, શી, ઈટ, એટલે કે હી એટલે કે છોકરા જોડે, તો હી હેઝ, શી એટલે કે છોકરી માટે તો શી હેઝ, અને ઈટ તો ઈટ હેઝ. એટલે એની જગ્યાએ કોઈનું નામ આપેલું હોય, હી હોય તો કોઈ છોકરાનું નામ હોય, શી તો કોઈ છોકરીનું નામ હોય, ઈટ એટલે કોઈ પણ નાની જાતિ, પ્રાણી પક્ષી વસ્તુ વગેરે માટે પણ એનું નામ હોય છે, તો એની જોડે આવે છે હેઝ. એનું બહુવચન આવે તો આઈ જોડે વી, યુ જોડે યુ, અને હી, શી, ઈટનું બહુવચન થાય છે તે. તો વી હેવ
યુ હેવ અને ધે. એનીમાં વાક્ય રચના આપેલી છે કે સબ્જેક્ટ પ્લસ ટુ હેવ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર્સ, એટલે કે કર્તા વત્તા ક્રિયાપદ, એટલે કે હેવ અથવા હેઝ નું જે રૂપ આવતું હોય, કર્તા પ્રમાણે જે રૂપ આવતું હોય તે, પ્લસ કર્મ પ્લસ અન્ય, એટલે કે વધારાના જે શબ્દ પાછળ જે આવતા હોય એ વાક્ય પૂરું કરવા માટે આવે છે. તે તો એમાં પ્રથમ પુરુષ
બીજો નિયમ છે કે જ્યારે સાધારણ પ્રકરણમાં ત્રીજા પુરુષ એકવચનમાં જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને વાય ની આગળ વ્યંજનો વ્યંજન એટલે કે કહે તો આપણે જે આલ્ફાબેટ્સ છે એ ટુ ઝેડ એમાં એ ઈ આઈ ઓ યુ એ પાંચ સ્વર છે એટલે કે વોવેલ્સ છે અને એ સિવાયના જે બધા જ શબ્દ છે જે 21 જે શબ્દ છે કોન્સોનન્ટ્સ એટલે કે કહેવાય એટલે કે વ્યંજન તો એ જ્યારે જે છેલ્લો અક્ષર વાય હોય અને વાય ની આગળ વ્યંજન હોય ત્યારે ત્રીજા પુરુષ એકવચનમાં એ ક્રિયાપદનો ઉપયોગ કરવો હોય ત્યારે વાય ને કાઢી નાખવો અને એની બદલે આઈ એસ લગાવવામાં આવે છે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપે છે કે ક્રાય સી આર વાય વાય તો વાય ની આગળ આર આવે આર એટલે કે એ વ્યંજન થયું તો વાય ને કાઢી અને આઈ ઈ એસ લગાવ્યું એટલે કે સી આર આઈ ઈ એસ હવે ત્રીજો નિયમ છે કે જ્યારે સાધારણ પ્રકરણમાં ત્રીજા પુરુષ એકવચનમાં જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય આવતો હોય અને વાય ની આગળ જો સ્વર હોય તો સ્વર એટલે કે એ ઈ આઈ ઓ યુ ત્યારે ત્રીજા પુરુષ વચનમાં એ ક્રિયાપદનો આપણે ઉપયોગ કરવો હોય ત્યારે એની પાછળ